हवे समाचारों विगतवार जोईए। उत्सवना पर्व एवा दिवाळी पर कोरोना वोरियर्से आ वर्षे अनोखी रीते दिवाळी उजवानो निर्णय लीधो छे। कोरोनाना वधी रहेला केसने डामवा दिवाळी वेकेशन न उजवीने दर्दीओनी सारवार करशे। डॉक्टर दंपतीए कोरोना काळमां पोताना स्वजन पण गुमाव्या छे, पण 500 दर्दीने कोरोनानी सारवार करावीने साजा पण कर्या छे। दंपतीए लोकोने पण सलाह आपी छे कि तहेवारोनी उजवणी करो पण घरमां रहीने करो। आ समय हरवा फरवानो नथी, परिवार साथे घरमां रहीने तहेवारो उजवो। घरे ज अवनवी વાનગીઓ બનાવો અને સ્વસ્થ રહો। महामारी वच्चे तहेवारों नी हेली जामी छे, त्यारे तहेवारों आ वर्षे कोरोना वोरियर्स तरीके जे भगवान स्वरूपे जे आ वर्षे कोरोना नी ड्यूटी जे सतत निभावी छे, त्यारे कोरोना वोरियर्स नी दिवाळी आ वर्षे केवी छे ते वीटीवी आजे बतावी रह्यु छे। त्यारे कोरोना वोरियर्स जे छे ते दंपती आपणी साथे जोडायेला छे, एमनी साथे ज पूछीशुं, कारण के कोरोना काळ नी जे सतत ड्यूटी रही छे अने आ दंपतीए दरेक व्यक्तिनी सेवा करी छे। त्यारे दिवाळी ने लईने पण बहार जवानुं टाळीने आजे पण सेवा माटे सतत જનતાની સેવા માટે કાર્યરત રહ્યા છે। દંપતી પાસે સીધી ચર્ચા કરીશું। સચિનભાઈ, જે રીતે હવે કોરોનાની મહામારી ચાલી ત્યારથી લઈને અત્યાર સુધીમાં સતત કામગીરી કરી છે, એ ઘણી વખત ડર પણ રહ્યો હશે, એવો એક કડવો અનુભવ જેને કહી શકાય એ કયો રહ્યો છે? જો શરૂઆતના તબક્કામાં જયારે કોરોનાનો સ્ટાર્ટિંગ ફેઝ હતો ત્યારે બધાને બીક લાગતી હતી કે કોરોના કેવી રીતના સ્પ્રેડ થશે, એની ટ્રીટમેન્ટ શું છે, કેટલો મોર્ટાલિટી રેટ વધારે છે, કેવી રીતનું આગળ વધશે। એટલે એ વખતે શરૂઆતના ફેઝમાં બધા અજાણ હતા, કોઈને ડિટેલિંગ નહોતી, મેડિકલ પ્રમાણે બી ટ્રીટમેન્ટ પ્રમાણે બી આપણને એવું લાગતું હતું કે આપણે કેટલું પહોંચી વળીશું, કેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે, કેટલી ટ્રીટમેન્ટ અવેલેબિલિટી છે। એટલે શરૂઆતનો ફેઝ જ્યારે જ્યારે સ્ટાર્ટિંગ થયો એ વખતનો બહુ અઘરો ફેઝ હતો મારા। તો ઘરમાં બી સમજો કે મારા ફાધરને પોઝિટિવ રહ્યો, એ બી હોસ્પિટલાઇઝ રહ્યા, એ બી આઈસીયુમાં રહ્યા છે, મારા ફાધર ઇન લોને બી થયો, અને ખરાબ નસીબે કે જે બી ગણી હવે બિચારા એ એક્સપાયર બી થઈ ગયા બીકોઝ ઓફ કોવિડ, જો કે કોમોર્બિડ કન્ડિશન્સ બધી હતી। એટલે સ્ટાર્ટિંગનો ફેઝ ઘણો ખરાબ રહ્યો છે। અમારી હોસ્પિટલ ચાલુ જ છે, અમે એક દિવસ ક્વોરન્ટાઇન સિવાય કોઈ રજા રાખી નથી, રેગ્યુલરલી હોસ્પિટલ ચલાવીએ છીએ, સ્ટાફને સમજાવીને રાખીએ છીએ, કોવિડમાં રાખ્યા છે અત્યાર સુધી, જે કોવિડમાં હું ફરજ બજાવી રહ્યો છું ત્યાં કોવિડ હોસ્પિટલમાં મારે પોતાની અંડરમાં કે બધાની અંડરમાં ટોટલ થઈને અમે અત્યાર સુધીમાં 500 પેશન્ટ જેવા ટ્રીટ કર્યા છે। દિવાળીમાં કોરોના વોરિયર્સ તરીકે પોતાની ભૂમિકા ભજવશો, કોરોના પીક અવર્સ હતો ત્યારથી લઈને અત્યાર સુધી સતત ભૂમિકા ભજવી છે, પોતાના સ્વજન પણ ગુમાવ્યા છે, બહુ કપરું સમય રહ્યું છે એવું કહી શકાય છે કે એઝ અ ડોક્ટર જયારે તમને એવું લાગે છે કે તમે તમારા ફાધરને બી નથી બચાવી શકતા, તો આઈ થિંક એ બહુ એવું લાગે છે કે નહીં ભાઈ આપણે બધું પહોંચી કરવા માટે સક્ષમ છે, પણ છતાં બી ડિસીઝ એવું છે કે એમાં કોઈનું ચાલતું નથી, રિકવર થઈ જાય છે। મારા સસરા એક મહિનામાં સારી રીતે રિકવર થઈ ગયા, પણ એ જ ટાઈમે એ ટાઈમમાં મારી માટે કેવું હતું કે મારા ફાધર ઇન લો બીમાર પડ્યા, પછી મારા ફાધર બીમાર પડ્યા, બટ અનફોર્ચ્યુનેટલી મારા ફાધરને અમે લોકો બચાવી ના શક્યા, એટલે એ બહુ ખરાબ સમય રહ્યો છે। પણ બીંગ અ ડોક્ટર એ ટાઈમે બી અમે એવું નથી કર્યું કે અમે બંધ રાખી હોસ્પિટલ, બીકોઝ એ અમારું કામ છે, અમારે કરવું પડે, એન્ડ એઝ અ ડોક્ટર પ્રોફેશન તમારી પહેલા રિસ્પોન્સિબિલિટી આવે, પછી પરિવાર માટે રિસ્પોન્સિબિલિટી આવે, ફેમિલી મેમ્બર્સ સ્પેશિયલી અમારા કિડ્સ, એમને એવું હતું કે ના તમે કેમ બહાર જાઓ છો, તમે બી માંદા પડી જશો, તમને રિસ્ક છે, તમે બહાર ના જાઓ, પણ એ અમે એમને સમજાવ્યું છે, અને અમારા છોકરાઓ બી બહુ સારા છે, બહુ સમજુ છે, એટલે જ્યારે એમને લાગ્યું કે ના ભાઈ મમ્મી પપ્પાની પહેલા ફરજ છે એમના કામ પ્રત્યે, તો દે હેવ બીન વેરી સપોર્ટિવ। અત્યાર સુધી મને છેલ્લા 10 વર્ષમાં યાદ નથી કે અમે લોકો દિવાળી ઉપર ઘરે રહ્યા હોઈએ, નવા વર્ષથી અમે નીકળી જઈએ, બટ આ વર્ષ બધા વર્ષ જેવો છે જ નહીં, અને શું કહીએ કે ઇટ ઇઝ ઓલવેઝ વાઇઝ કે આપણે પ્રિવેન્ટ કરીએ, તો આ ટાઈમમાં વી આર નોટ પ્લાનિંગ કશું બહાર અમે જવાના નથી, અને બધાને બી આ જ સલાહ આપીશું કે ઇટ ઇઝ બેટર ટુ અવોઈડ, કારણ કે એટલું બધું ક્રાઉડેડ છે અત્યારે, આપણે માર્કેટમાં જઈએ તો પગ મૂકવાની બી જગ્યા નથી, લોકો એ સમજે છે તહેવાર છે, ડેફિનેટલી તહેવાર ઉજવવું જોઈએ, પણ તમે તમારી સાવચેતી તો તમારે બિલકુલ ભૂલવી જ ના જોઈએ। અલગ અલગ ફરસાણથી લઈને તમામ જે ખાવામાં આવતું હોય છે ત્યારે એવા લોકોને શું મેસેજ પાસ ઓન કરશો એક હેલ્થ માટે ડોક્ટર તરીકે? તહેવાર તો મીઠાઈ ફરસાણ વગર ઉજવાય જ નહીં, પણ મને લાગે છે કે આ વર્ષ એવું છે કે તમે ઘરમાં બનાવો, નવી નવી વાનગીઓ ટ્રાય કરો, કારણ કે જે ઘરમાં બનાવેલું છે દેટ ઇઝ હેલ્ધી, બહારનું બનાવેલું તો કેટલા ટાઈમ પહેલા બનાવ્યું છે, શું વાપર્યું છે આપણને વર્ષોથી ખબર છે, પણ બીકોઝ એવરીવન ઇઝ બિઝી, કોઈની પાસે એવું ટાઈમ હવે નથી રહ્યું કે ઘરમાં બનાવીને ખાય, પણ ના કોરોનાએ આ વખતે બધાને સમય આપ્યો છે, લાઈક મને એવું લાગે છે કે આ વખતે એવું થવું જોઈએ કે ઘરમાં જ તમે બધું તૈયાર કરો અને સ્વજનો સાથે બેસીને માણો। એટલે આ ડોક્ટર દંપતી છે તે તો કોરોના વોરિયર્સ સાદગીપૂર્વક અને જનતાની સેવા કરીને જ દિવાળીનું સેલિબ્રેશન કરવાના છે, દિવાળીના પર્વ નિમિત્તે સાવચેતી સાથે દરેક કોરોના વોરિયર્સ હવે જનતાને પણ મેસેજ પાસ ઓન કરી રહ્યું છે કે તહેવાર મનાવો પરંતુ સુરક્ષા અને સાવચેતી સાથે અને કોરોનાથી બચો। કેમેરામેન નરેશ સોલંકી સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।